જેની હાથમાં ને બધી જગ્યા ખાડા ખાડા ખાડા. રાતે જ પેચિંગ કામ કર્યું છે તો પણ આજે ખાડો પડી ગયો છે સાહેબ. ભરૂચ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે વિવિધ માર્ગો બિસ્માર બન્યા છે. ધોધમાર વરસાદના કારણે અનેક માર્ગો ખખડધજ થયા છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને ભરૂચ શહેરની જો વાત કરીએ તો ભરૂચ કલેક્ટર કચેરી નજીક આવેલો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. આ માર્ગ ઉપરથી રોજિંદા વાહન ચાલકો પસાર થાય છે, તદુપરાંત આ માર્ગ ઉપરથી અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ પણ પસાર થાય છે. તેમ છતાં આ માર્ગનું સમારકામ કરવામાં આવતું નથી, પરંતુ વરસાદના કારણે આ માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો ધાલથી મહમદપુરા સુધીનો માર્ગ પણ અત્યંત જર્જરિત બન્યો છે, જેના કારણે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ માર્ગનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. કે ટ્રાફિક ડે હોય કેમ, કે ટ્રાફિક ડે એટલે મોહમ્મદપુરાથી લઈને ઢાલ સુધી ટ્રાફિક જ ટ્રાફિક. સાહેબ, તમને અપીલ છે, કલેક્ટર સાહેબ હોય કે એસપી સાહેબ હોય કે ગમે તે સાહેબ હોય, બરાબર છે, નગરપાલિકાના સાહેબ હોય, કે સાહેબ આનો કાયમી નિકાલ લાવો. છોકરાઓ સ્કૂલેથી છૂટે છે, પ્રોબ્લેમ આવે છે, ઘણા બુઝુર્ગો પડી ગયા છે, એમના હાથ પગમાં વાગેલું છે, તમે એનું રિસર્ચ કરાવો, તમને એનો ખ્યાલ આવી જશે. ભરૂચના નગરપાલિકાની જેટલી હાથમાં છે બધી જગ્યા ખાડા ખાડા ખાડા. ચોમાસું આવે એવું લાગે છે કે ભરૂચ ખાડાવાળું છે. જેવું અમે જ્યારે બી રજૂઆત કરીએ, જ્યારે તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપો છો તો કોન્ટ્રાક્ટરને કામ લેવાની શક્યતા રાખો, કોન્ટ્રાક્ટ આપીને છૂટા નહીં થઈ જાઓ. કોન્ટ્રાક્ટર આજે તમે જોઈ રહ્યા છો ઢાલ ઉપર 15 દિવસ પહેલાં 5 ડમ્પરિયા જોડે માલ નખાઈને કામ કરાવી દીધું, આજે જોઈ લો આ ખાડાની હાલત. સ્ટેશનથી 5-32 સુધીનો રસ્તો, એવા અનેકો રસ્તા આપણે મેઇન રસ્તાઓને બનાવ્યા છે અને અમુક રસ્તાનું કામ ચાલુ કરવાનું હતું, પણ વરસાદને કારણે અમે ચાલુ કરી શક્યા નથી. એના માટે અમે પેચ વર્કની પૂરેપૂરી તૈયારી કરી છે, પણ 2 દિવસથી વરસાદ સતત પડે છે. જો વાતાવરણ ખુલશે તો એ પેચ વર્કની કામગીરી અમે પૂર્ણ કરીશું અને સ્થાનિક રહીશોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે એનું પૂરેપૂરું ધ્યાન રાખીશું.